નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમને જે ઘરે બેસીને જ્ઞાન સેતુ લખવા માટે, પ્રેક્ટિસ માટે અને રિવિઝન માટે આપેલું છે, તેમાં આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને આપણો આજનો વિષય છે ગણિત. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 થી 10 10ના જ્ઞાન સેતુ તમને આપણી ચેનલમાં મળી રહેશે, એટલે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવી દો. તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ નંબર 9ની. તેમાં તમે પ્રસ્તાવનામાં આપણે જોઈએ, પહેલાં શું કીધું છે ભાઈ, કે તમે અગાઉ ચતુષ્કોણ અને ત્રિકોણનો અભ્યાસ કર્યો છે? તો કે હા ભાઈ, આપણે કરી લીધો છે, બરાબર. અને આપણે ભૂમિતિના જે એકમો છે અને સૂત્ર એના ક્ષેત્રફળ છે એના વિશે આપણે માહિતગાર થવાનું છે. તો ચાલો આપણે જોઈ લઈએ ભાઈ. ક્ષેત્રફળ એટલે શું થાય, કે કોઈપણ પ્રદેશ અથવા પરિમાણ અથવા માપ આપેલું હોય તો તેનો જે બંધ આકૃતિ આપેલી હોય તો એને કહેવાય એ ભાગનું ક્ષેત્રફળ, બરાબર. ક્ષેત્રફળ શેમાં હોય, તો કે મીટર સ્ક્વેર હોય, એટલે કે મીટરનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ, અથવા ચોરસ મીટર અથવા ચોરસ સેન્ટીમીટરમાં હોય છે. ચલો, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, સાવ સિમ્પલ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ, એના કરતાં ડબલ થઈએ, બે ત્રિકોણ કરતાં રેડી, ડાયરેક્ટ પાયો ગુણ્યા વેધ. પછી આ મુજબ તમને જો આપેલું હોય, બરાબર, તો સામસામે તમે શું કરી શકો છો ભાઈ, સીડી ગુણ્યા AM, બરાબર, પાયો ગુણ્યા વેધ, અને સામે CN ગુણ્યા AB, પાયો ગુણ્યા વેધ, બંનેનું ક્ષેત્રફળ સમાન જ થાય, રેડી. ચાલો હવે આપણે દાખલા ગણીએ ભાઈ, કે જો ABCDમાં AM તમને આપેલું છે 130, પછી BD આપેલું છે 10. તો ચાલો કઈ રીતના કરવાનું ભાઈ, તો કે 10 × 120/100. આ કઈ રીતના આપણે ભાઈ શોધ્યું છે, AM છે કેટલું આપેલું છે ભાઈ તમને, ખરેખર જો 130 આપેલું છે, પણ ક્રોસ ઊંચાઈ આપેલી છે, બરાબર, સમજાણું ભાઈ. આમ તમને બનાવે છે 90 ડિગ્રી. તો આ રીતના તમે છે એ ABCD છે તમે ફાઇન કરી શકો છો, રેડી. ક્લિયર, ખબર પડી ગઈ કઈ રીતના કરવાનું છે. ચાલો હવે આપણે એના પછી આપણે આગળ વધીએ બાજુની આકૃતિમાં, કે AM બરાબર 3.6, BC બરાબર 10, અને CD બરાબર 20 હોય તો ABCD કેટલું થાય, સાવ સિમ્પલ, કેટલું થાય ભાઈ, 3.6 × 10 કરશો એટલે 36 આવી જશે. અને CN તમને કેટલું મળી જશે ભાઈ, તો કે CN તમને મળી જશે 1.8. શું કામ, તો કે 18 × 36 થાય, તો જો સામે 20 છે એટલે એનું અડધું થઈ ગયું, 1.8. આ રીતના તમને આન્સર મળી જશે, ક્લિયર. ચાલો જો આ નીચે પણ તમને ગણતરી આપેલી છે, છતાં પણ તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ. અનએકેડમી પ્રેઝન્સ ઇવોલ્વ બેચ 2/4 ક્લાસ 12th, જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં છે તેના માટે ઇવોલ્વ બેચ 2 છે, સ્ટાર્ટ થવા જઈ રહી છે. આ બેચની અંદર તમને JEE મેઇન 2022માં તમારી JEEની એક્ઝામ આવશે, એની પ્રિપરેશન કરવામાં આવશે. અને આ બેચ છે 21 જુલાઈથી સ્ટાર્ટ થવાની છે. આ બેચની અંદર અનએકેડમીના ટોપ એજ્યુકેટર દીપક જૈન, વિવેક ચૌહાણ, રાહુલ પરીખ, શિખલ મુંજાલ, નિકિતા તિવારી જેવા ટોપ એજ્યુકેટર છે, તમને JEE મેઇન અને એડવાન્સની પ્રિપરેશન જે કરાવશે. તો ખાસ આ બેચને અત્યારે જ એનરોલ કરી લ્યો. અને બીજું તમારા માટે ખાસ, અનએકેડેમી કોમ્બેક વીકલી સ્કોલરશીપ ટેસ્ટ જે છે એ યોજાવાની છે. આ ટેસ્ટની અંદર તમને 4 કરોડ સુધીની સ્કોલરશીપ છે એ ફ્રીમાં મળી શકે છે. કોના માટે છે, તો કે IIT JEEની પ્રિપરેશન કરે છે એ વિદ્યાર્થીઓ ટેસ્ટ છે લઈ શકશે. આ ટેસ્ટ તમારે દર રવિવારે સવારે 11 વાગે આ ટેસ્ટ હશે. તો ખાસ આ ટેસ્ટને એનરોલ કરવા માટે તમારે શું કરવાનું છે, અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને DV ફ્રી ટેન રેફર કોડનો યુઝ કરવાનો છે. આ ટેસ્ટ અંદર જે વિદ્યાર્થી મિત્રોનો રેન્ક 1 થી 3 આવશે એને 1 વર્ષનો IIT JEE પ્લસ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપશે. જે વિદ્યાર્થીઓનો રેન્ક 4 થી 10 આવશે એને 75% સ્કોલરશીપ મળશે. જે વિદ્યાર્થીનો રેન્ક 11 થી 50માં આવશે એને 50% સ્કોલરશીપ મળશે. અને જે વિદ્યાર્થીનો રેન્ક 51 થી 150માં આવશે એને 25% સ્કોલરશીપ છે મળશે. તો ખાસ બેચ એનરોલ કરવા માટે અને અનએકેડેમીની કોમ્બેક ટેસ્ટ આપવા માટે અત્યારે જ અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને DV ફ્રી ટેન રેફર કોડનો યુઝ કરો. ચાલો હવે આપણે ગ્રહ કાર્ય જોઈ લે ભાઈ, કે PQRS બરાબર, એમાં PM અને PN છે એ તમને વેધ આપેલા છે, એટલે કે લંબ આપેલા છે. તો ચાલો PQRS કેટલું થશે ભાઈ, તો કે 3.6, બરાબર. તો એનો મતલબ એવો થયો ભાઈ, કેટલા ચોરસ એકર આપેલું છે ટૂંકમાં, જો ચોરસ એકમ આપેલું છે, અહીંયા કાંઈ ન આપેલું તો તમે એકમ તમે લખી શકો છો. તો ચાલો 3.6 × 10 એટલે 36 ચોરસ એકમ થશે. ચાલો હવે PQRS બરાબર QR × PN, તો PQRS તમને મળી ગયું 36, અને QR × PN કેટલું છે, 12.5. તો 36/12.5 કરશો એટલે તમને QR છે એ 2.88 છે એ એકમ મળી જશે, રેડી. ચાલો એના પછી પ્રમેય નંબર 1 જોઈ લઈએ ભાઈ, કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય ભાઈ, સમાન હોય છે. ચાલો હવે આપણે દાખલા જોઈએ ભાઈ, કે ચતુષ્કોણ ABCDમાં ABCD બરાબર કેટલું આપ્યું ભાઈ, 36.4 મીટર² છે, બરાબર. તો ABD બરાબર કેટલું થાય, તો કે સાવ સિમ્પલ ભાઈ, ABD બરાબર BDC બરાબર ABCD છે એનું અડધું કરી નાખવાનું તમારે, બરાબર. કે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન કરવાનું કહીએ તો ચતુષ્કોણ કરતાં અડધું કરી નાખવાનું એટલે તમને મળી જાય. તો 36.4/2 કરશો એટલે 18.2 મીટર² છે એ તમને જવાબ મળી જશે, બરાબર. ચાલો હવે બાજુની આકૃતિ સબાચકો એટલે કે PQRS છે,
PQR બરાબર 18.7 આપેલું હોય તો તમારે એનું ડબલ કરી નાખવાનું, ડાયરેક્ટ મળી જાય બરાબર ને, હમણાં જ ઉપર શીખડાવ્યું એ રીતના. ચાલો હવે કે કેટલાક અગત્યના પરિણામો તમારા યાદ રાખવાના છે બરાબર, એ તમને તમારું શું કરવાનું છે, નોટબુકમાં અલગથી લખી નાખવાના છે અને પાકા કરી નાખવાના છે બરાબર. ચાલો હવે આપણે ડાયરેક્ટ આપણે જાતે ગણીએ છીએ એ જ જોઈ લઈએ અને આગળની જે થિયરી છે આપણે સમજતા જઈએ. ચાલો શું છે ભાઈ, સંકેતો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર ABC વડે પણ દર્શાવાય, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ હોય તો ખાલી તમે ABCD વડે પણ દર્શાવી શકો છો. ચાલો હવે આપણે ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ છે એ આપણે જોઈ લીધું, હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે કેવા આકારનું હોય તો કઈ રીતે શોધી એ આપણે રીત જોઈએ. ચાલો આ રીતના જો તમને ત્રણ આપેલા છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ ભાઈ કે તમને આમ જોવા જાવ તો કેવું મળે છે ભાઈ, કે સરખી રીતના જો તમે ગોઠવો બરાબર તો તમને લંબચોરસ જેવો આકાર મળે છે બરાબર, ત્રિકોણને સરખી રીતના તમે આમ ગોઠવો તો એવી રીતના મળે છે. તો ચાલો એના ઉપરથી આપણે સૂત્ર યાદ રાખીએ શું આવશે ભાઈ, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું બનેલું ક્ષેત્રફળ. એટલે ટૂંકમાં જો ત્રાસા છે તમે એને ઊભા કરી નાખો ને તો બંને ભાગ તમને સમાન મળે છે બરાબર, આધાર બરાબર લંબાઈ મળે છે અને પહોળાઈ બરાબર ઊંચાઈ મળે છે. એટલે કે એમાં કેમ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા હતા એવી જ રીતના આમાં આધાર ગુણ્યા ઊંચાઈ કરશો એટલે તમને ક્ષેત્રફળ મળી જશે. ક્લિયર જો, એટલે L ગુણ્યા B સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું થાય એટલે L ગુણ્યા B તમને મળશે બરાબર. ચાલો અહીંયા આપણે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે B ગુણ્યા H પણ તમે કરી શકો છો. ચાલો હવે એના પછી આપણે આગળ આપેલું છે ભાઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય છે, તો તે બાજુ પર સામેના શિરોબિંદુમાંથી કેટલા લંબ આવે ભાઈ, તો તેની ઊંચાઈ કઈ રીતના શોધવાની ભાઈ તમારે, તો અહીં SM આવે છે તેને તમારે શું કહેવાની ભાઈ, ઊંચાઈ કહેવાની. ક્લિયર. ચાલો હવે એના પછી આપણે આગળ જોઈએ ભાઈ કે ચતુષ્કોણ XYZW એમાં OY છે એ શું છે ભાઈ, લંબ આપેલો છે. રેડી? ક્લિયર. તો જો ઉપર જો કે અહીં PQ આધાર છે અને SM સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ છે બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW છે એમાં સેમ ટુ સેમ YO છે અને સામેની બાજુ લંબ કયો છે ભાઈ, XW છે, એની સામે લંબ છે. તો એનો મતલબ XW છે એ આધાર થશે અને YO ઊંચાઈ થશે, આમાં PQ તમારો આધાર થશે અને SM જે તમારી ઊંચાઈ થશે. રેડી? ક્લિયર. ચાલો માપી લ્યો તો તમને આઈડિયા આવી જશે કઈ રીતના આવે છે. રેડી? ચાલો હવે શું કીધું ભાઈ, અહીં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ જુઓ જેમની બાજુઓ 7 અને 5 સેન્ટીમીટર માપની છે. ક્લિયર? ચાલો આપેલી છે ભાઈ 7 અને 5, ચાલો જોઈ લીધું બરાબર. ચાલો હવે શું કીધું છે ભાઈ, એનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ છે બી ગુણ્યા એચ, તો બી છે 7 અને એચ છે 2.5, તો 25 કેટલા થાય, 175, એક પછી પોઈન્ટ 17.5. રેડી? ચાલો હવે બીજાનું જુઓ, એમાં તમારે આવશે 7 × 28 એટલે કે તમને શું આવશે, 28 સેન્ટીમીટરનો વર્ગ. ક્લિયર? તો આમ જોતાં એમ લાગે કે સમાંતર બાજુ ચતુષ્કોણ 1 અને 2 છે એમ માપ સરખા છે પરંતુ ક્ષેત્રફળ અલગ અલગ છે. શું કામ? તો કે બંનેની હાઇટ છે ને એ અલગ અલગ છે એટલા માટે. રેડી? ક્લિયર? સમજાણું. ચાલો હવે આપણે જોઈએ છેલ્લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં PQ બરાબર 7.2 સેન્ટીમીટર અને PQ પર આરમાંથી દોરેલ લંબનું માપ 4.5 છે, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હમણાં જ આપણે વાત કરીએ શું કરવાનું ભાઈ તમારે, બી ગુણ્યા એચ, બી તમારી છે 7.2 અને એચ તમને 4.5 આપેલો છે. ચાલો ગુણાકાર કરી નાખશો એટલે 32.40 સેન્ટીમીટરનો વર્ગ તમને આન્સર મળશે. તો આનો મિનિંગ એવો થયો કે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે લંબચોરસનું ક્ષેત્રફળ હોય એ જ સૂત્ર યાદ રાખો તો તમને આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ચેપ્ટર છે કે એને રિલેટેડ દાખલાવાળું ચેપ્ટર છે અહીં પૂરું થાય છે. હજી પણ જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકોન પણ દબાવી દેજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.